હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી કવિતા એક વૈષ્ણવજન તેના નવનીતના પ્રશ્નોત્તરીની સમજૂતી મેળવશું ત્યારબાદના વિડીયોની અંદર આપણે નવનીતના જે વ્યાકરણ છે તેની સમજૂતી મેળવશું પ્રશ્ન પહેલો નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવું નરસિંહ મહેતા વૈષ્ણવજનના ક્યા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો ઉત્તર વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ છે વિષ્ણુ ભગવાનની નિત્ય ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો દર્શાવીને વૈષ્ણવજન શબ્દના અર્થને વિશાળ જીવન સંદર્ભો સાથે પદ દ્વારા નવો અર્થ આપ્યો નરસિંહ મહેતા ની દ્રષ્ટિએ નીચેના લક્ષણો ધરાવનાર માનવી સાચા અર્થમાં વૈષ્ણવજન છે સાચો વૈષ્ણવ પરાઈ પીડને આત્મસાત કરી ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવા પ્રયત્નશીલ રહે છે તે નમ્ર હોય છે સૌને વંદન કરે છે સૌનો આદર પામે છે કોઈ નિંદા કરે તો ડરતો નથી પણ પોતે કોઈની નિંદા કરતો નથી મન વચન તેમજ કર્મના કશો વિરોધાભાસ હોતો નથી એ જ એનું સાચું ચારિત્ર છે કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય માને છે એ વૈષ્ણવજન સાચો છે જે સમાન દ્રષ્ટિથી સૌને જુએ છે અને મન કો મન કોઈ મોટો નથી કોઈ નાનો નથી જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે છે એનો એ ત્યાગ કર્યો છે પર સ્ત્રીને માતા સમાન ગણે છે સાચું બોલે છે સાચું જીવે છે સાચાને સાથ આપે છે મહેનતનું ખાય છે બીજાની મહેનતનું પારકું ધન એને માટે ત્યાજ્ય છે એને હાથ અડાડતો નથી એને મોહમાં અહીંયા નથી એથી એ પર હોય છે એનું જીવન જલકમલવત હોય છે અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે ચિત્ત રામ નામની ધૂન તન્મય હોય છે નિલોભી નિષ્કપટી અને નિર્મળ હોય છે કામ ક્રોધ ઉપર એનો કાબુ હોય છે ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર ગણે છે ઉત્તર જે લખવું સૌને માટે વંદન કરવા યોગ્ય છે જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન વચન ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિને માતાને એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે પ્રશ્ન જેને જેને સમજાવો ઉત્તર વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે તે સૌની તરફ સંભાવ અને સમદ્રષ્ટિ રાખે છે તે પરસ્ત્રી તરફ ક્રુદ્રષ્ટિથી કરતો નથી તે પર સ્ત્રીને માતા ગણે છે નિર્મળ અને નિખારસ હોય છે તેના હૃદયમાં કામ ક્રોધ અને મોહમાયાને કોઈ સ્થાન નથી એ તીર્થ સ્વરૂપ હોય છે આથી કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર ગણે છે છે કવિ વૈષ્ણવજનને સ્વરૂપ માટે કહે છેવજનને સકળતીના મનમાં રે પંક્તિનો અર્થ જણાવો ઉત્તર કવિ વૈષ્ણવજનને તીરથ સ્વરૂપ કહે છે કારણ કે આ વૈષ્ણવજન નિર્મોહી હૃદયી વૈરાગ્ય તેમજ લોભ કે છળ કપટ વિનાનો હોય છે તેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય છે તેનું ચિત્ત હંમેશા રામ નામના ધૂનથી લીન હોય છે પ્રશ્ન પાંચ કવિના મતે કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જવાય છે ઉત્તર જે વૈષ્ણવજન મોહમાયાથી પર હોય જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય જેનામાં લોભ કે ન હોય જેને કામ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો હોય જેનું હંમેશા રામના નામની ધૂનમાં જ લીન હોય એવા તીર્થ સ્વરૂપ વૈષ્ણવજનના દર્શન કરવાથી દર્શન કરનાર એકોતેર પેઢી તરી જાય છે પ્રશ્ન છ નીચેની કાવ્યપંધી સમજાવો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે રે પર ઉપકાર કરે મન અભિમાન આણે ઉત્તર વૈષ્ણવજનનો મહિમા કરે છે જે માત્ર વિષ્ણુની ભક્તિ કરી તેમનું ચિંતન કરે છે તે જ વૈષ્ણવજન નથી પોતાના દુઃખોના ગાણા ગાનારને પ્રભુ આગળ એ અંગેની ફરિયાદ કરનાર તો ઘણા છે પણ જે વ્યક્તિનું હૃદય બીજાના દુઃખ જોઈને પીડા પામે છે ને જે એ દુઃખો દૂર કરવામાં પોતાની જાત સમર્પિત કરે છે તે જ સાચો વૈષ્ણવ છે એ વ્યક્તિ બીજાના દુઃખો દૂર કરી કશુંક કર્યાનો ઉપકારનો ભાવ મનમાં પ્રગટ થવા દેતો નથી અભિમાન કરતો નથી પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવું પ્રશ્ન પહેલો ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું છે ઉત્તર ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે પ્રશ્ન બે નરસિંહ મહેતાના પદ ક્યાં નામે જાણીતા છે ઉત્તર નરસિંહ મહેતાના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે પ્રશ્ન ત્રણ નરસિંહ મહેતાનું ક્યુ પદ ગાંધીજીને અતિ પ્રિય નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું પ્રશ્ન ચાર વૈષ્ણવજન બીજાના દુઃખે શું કરે છતાં અભિમાન કરતો નથી ઉત્તર વૈષ્ણવજન બીજાના દુઃખે ઉપકાર કરે છતાં અભિમાન કરતો નથી પ્રશ્ન પાંચ સકળ લોકમાં વૈષ્ણવજન શબ્દ કેવી વ્યક્તિ માટે વપરાયો છે ઉત્તર સકળ લોકમાં વૈષ્ણવજન શબ્દ સજ્જન લોકો માટે વપરાયો છે પ્રશ્ન છ ભારત અને વિશ્વમાં વૈષ્ણવજન કોને કારણે જાણીતું થયું ઉત્તર ભારત અને વૈશ્વમાં વૈષ્ણવજન ગાંધીજીને કારણે જાણીતું થયું પ્રશ્ન સાત વૈષ્ણવજન કોને વંદન કરે છે ઉત્તર વૈષ્ણવજન સકળ લોકોને એટલે કે સકળ લોકને વંદન કરે છે પ્રશ્ન આઠ કવિએ વૈષ્ણવજનના લોકજન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે ઉત્તર કવિએ વૈષ્ણવજનના ચારિત્ર માટે કાચ શબ્દ પ્રયોજ્યો છે નવ નરસિંહ મહેતા કોને ધન્ય માને છે ઉત્તર નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે પ્રશ્ન દસ વૈષ્ણવજન જીવનમાં તૃષ્ણા સાથે કઈ રીતે કામ લે છે ઉત્તર વૈષ્ણવજન જીવનમાં ત્યાગ કરીને કામ લે છે પ્રશ્ન બાર વૈષ્ણવજન જીવનમાં જીભનો શો ઉપયોગ કરે છે ઉત્તર વૈષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવામાં ઉપયોગ કરે છે નરસિંહ મહેતા લક્ષ્મીને જે હાથ લગાડતો નથી તેને નરસિંહ મહેતા વૈષ્ણવજન કહે છે પ્રશ્ન ચૌદ વિશ્વ વૈષ્ણવજનનું મન સામા વ્યાપેલું રહેતું નથી ઉત્તર વૈષ્ણવજનનું મન મોહ માયામાં વ્યાપેલું રહેતું નથી પ્રશ્ન પંદર વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે શું જોવા મળે છે ઉત્તર વૈષ્ણવજનના મનમાં દ્રઢપણે વૈરાગ્ય જોવા મળે છે પ્રશ્ન સોળ સકળ લોકમાં કોને તીર્થ સ્વરૂપ છે ઉત્તર સકળ લોકમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે પ્રશ્ન સત્તર વૈષ્ણવજનને સાની લગણી લાગી હોય છે

કામ ક્રોધ નિવાર્ય રે આ પંદી વૈષ્ણવજન કાવ્યની છે પ્રશ્ન પ્રશ્નવીસ કોના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે ઉત્તર વૈષ્ણવજનના દર્શન માત્રથી એકોતેર કુળ તરી જવાય છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી કરાની નિશાની કરો પ્રશ્ન પહેલો નીચેનામાંથી કઈ બાબત વિષ્ણુ વૈષ્ણવજનને લાગુ પડતી નથી એ એક હોય છે અભિમાની હોય છે ડી કોઈની પણ નિંદા કરતો નથી ઉત્તર આવશે સી અભિમાની હોય છે બે વાચ કાચ મન નિર્મળ રાખે એટલે એ વાણી ચારિત્ર અને મનને કપટથી દૂર રાખે બી વાણી કાયા અને મનને કપટી બનાવે સી વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે ઉત્તર આવશે સી વાણી ચારિત્ર અને મનને સ્થિર રાખે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો